ધોરાજી ખાતે 3 અને 4 માર્ચ બે દિવસ બીએપી સ્વામિનારાયણ મંદિરે પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગઢડાથી ખાસ પૂજ્ય જનમંગલ સ્વામીએ 2 દિવસીય પારાયણનો લાભ લીધો હતો. આ પારાયણમાં સ્વામીએ મોટી સંખ્યામાં આવેલ હરિભક્તોને વ્યસન મુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી, તેમજ પરિવારમાં સંપ રાખી સંપેલો પરિવાર એ આજની જરૂરિયાત અંગે વાત કરી હતી. સ્વામીએ બાળકોના વિકાસની પણ વાત કરી હતી. માનવ સેવા મંડળના ધર્મેશભાઈ બાબરિયા અને ભોલાભાઈ સોલંકી હાજર રહીને મોટી સંખ્યામાં હાજર હરિભક્તોને ચક્ષુદાન અને દેહદાનની વિગતે માહિતી આપવામાં આવી હતી. પારાયણના છેલ્લા દિવસે વિશાળ સંખ્યામાં હરિભક્તો હાજર રહેલા હતા. સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહાન સ્વામી મહારાજની જય. મારું નામ છે સાધુ જનમંગલદાસ. બીએપીએસ સંસ્થામાં અમે સંત તરીકે વિચરણ કરીએ છીએ. આજે ધોરાજી આવ્યા છીએ તો ધોરાજીમાં અમારે બહુ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો લાભ લે છે, એને અમે એક જ માર્ગદર્શન આપીએ છીએ કે આપણે ચારિત્ર સારું રાખવું, કોઈ વ્યસન કરવાની, બાળકોને પણ સારા શિક્ષણ અને સારા સંસ્કારો દેવા અને સંપ રાખો. કોઈ માતા, મહાદેવ, દેવ, દેવી કોઈની આપણે નિંદા, કોઈ સાધુ સંતો કોઈની નિંદા ના કરવી, કોઈને હેરાન ન કરવા અને બધાની સેવા કરવી. સેવા કરવાથી ભગવાન રાજી થાય છે. જીવ પ્રાણી માત્રામાં ભગવાન રહ્યા છે તો દરેકને આદર આપવો, આપણે દરેકને સન્માન આપવું અને કોઈ દાડો આપણે ચારિત્ર બગાડવું નહીં. અને બાળકો પણ અત્યારે બારે સમાજની અંદર આપણે સારા આપણા બાળકો તૈયાર થાય અને સારું શિક્ષણ મેળવે એ હેતુથી આ અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ અને બીજો કોઈ અમારે આ પ્રવૃત્તિનો હેતુ નથી. આજે સમાજમાં આપણે જોઈએ છીએ તો માણસને એટલી બધી પ્રવૃત્તિઓ છે, એટલી મોંઘવારી છે, ખેંચાખેંચમાં આજે સંતાનોને પ્રેમ આપો, વાલ આપો એ નથી, વાલીઓ આપી એકતા જોઈએ. હું વ્યસનો પણ વધતા જાય છે તો વાલીઓને પણ ખાસ દીકરા કે દીકરીમાં ભેદભાવ રાખ્યા વગર નાનપણમાંથી આપણા હિન્દુ સંસ્કૃતિના સારા સંસ્કારો દેવા જોઈએ અને સારું શિક્ષણ દેવું જોઈએ. બહુ જ ધ્યાન રાખવું પડે એની તબિયત, એનું મન, બધી રીતે. નાનપણમાંથી જન્મ આપે ત્યારથી એને ખોળામ બિહારીને આરતી કરવી, પણ ખોળામ બિહારીને ફિલ્મો ન જવી, એને ખોટા દ્રશ્યો ન બતાવવા જેથી કરીને મોટો થઈને એનું મન બગડે. નાનપણમાં સારો પાયો નાખ્યો હોય તો ઇમારત ઊંચી જાય. છોકરાને પણ બહુ ધ્યાનથી આપણે પ્રેમથી, કારણ કે બાળકોને ખબર નથી એનું ભવિષ્ય શું છે, કોઈની સોબત કરવી, હું ડિસિઝન લેવું, બહુ જ એની મમ્મીને બહુ જ ધ્યાન રાખવું પડે કે એની દીકરી દીકરાને ખૂબ જ તૈયાર સારી રીતે કરવા જોઈએ, જેથી કરીને છૂટાછેડા ઓછા બને અને શાંતિ રહે, પરિવારમાં સંપ રહે, એવા સારા સંસ્કારો અને સંપેલો પરિવાર રહે તો આપણે